જે આપણે ગીર ગાયનું સવારે દૂધ કાઢ્યું છે ને, આ એમની જ ચા છે. ત્યાં બધી વનસ્પતિ ખાય ગીર ગાય છે. મોર્નિંગ ગાઈસ, જેમ તમે જોયું ગીરના ગાયના દૂધની બનેલી ચા, અને આવી રીતે ગીરના નેસમાં ઓહો રગડા જેવી ચા છે. બાકી સવાર સવારમાં આવી મજા કઈ અલગ જ હોય છે. એકદમ પેલું ક્રીમ વાળું દૂધ હોય ને, મસ્ત. ક્રીમ પીતા હોય ને, ચા નું ક્રીમ પીતા હોય એવું છે. રાતે 11-11:30 જેવું સુઈ ગયા હતા, સવારે 6 વાગ્યા જેવું ઉઠ્યા. અને થોડું કહેવાય ને કે જેમ ભેંસો ચરાવવા માટે જતા હતા ને, એવી રીતે જ્યાં રોકાયા હતા મેહુલભાઈ એ અમને લઈ ગયા હતા. અને આજુબાજુનો જે માહોલ છે ને એ જોવા માટે. સાંડ પેરા નેસ છે. નેસ એટલે તમને ખબર હશે, 5-6-7-8 કેવા ઘર હોય ગામમાં, અલગ અલગ છૂટા છૂટા, એને નેસ કે. આ એક અલગ નેસ, પેલું અલગ નેસ, એવી રીતે 5-6 ઘરનું ગ્રુપ, એને નેસ કહેવાય છે. એ અમારા ગીરમાં આવે ને એટલે વગર દવાઈએ નીંદર આવી જાય, બરાબર છે. અને અહીંના દૂધ, કઢી ખીચડી, માખણ, લસણની ચટણી, બાજરાનો રોટલો, ડુંગળીનો દડો ખાઈને એટલે વગર દવાએ નીંદર આવે. અને કોઈ એમ કે મને આ નીંદરની દવા ખાવી પડે છે, બરાબર. અને ગીરમાં આવીને જો 15 દિવસ રોકાય અને વગર દવાએ જો એને સારું થઈ જાય તો આ માનજો ગીર છે. કે અમારે ત્યાં મહેમાન આવ્યા છે કે હેલ ભરીને હું તો હાલું ઉતાવળી, મારે હયે હરા કન માયા, મારે ઘેર મહેમાન આવ્યા. તો આ તમે જોઈ શકો છો સાંડ બેડા નેસનો સવારનો નાસ્તો. એટલે મોસ્ટ ઓફ કેવું હોય કે વિલેજમાં આ રીતનું જ ખાવામાં આવે છે. સવારે પણ રોટલો જ ખાવામાં આવે છે. અહીં તો મસ્ત એકદમ ગરમા ગરમ બાજરીનો રોટલો છે અને આ છે માખણ. તો પહેલાં આપણે માખણને આ જુઓ તરત ઓગળવાનું ચાલુ થઈ ગયું, એકદમ ગરમા ગરમ છે. અને સાથે લસણની ચટણી, લસણની ચટણીને પણ ઉપર આ રીતે લગાવવામાં આવે છે, નહીં તો સાઈડમાં પણ રાખે છે. હા, આવી રીતે લસણની ચટણી જોડે આ મસ્ત વ્યવસ્થિત મિક્સ કરી બહુ મસ્ત સુગંધ આવે છે. ભેગું દૂધ, સાદું દૂધ, બાજરીનો રોટલો, માખણ અને લસણની ચટણી. ટેસ્ટ કરો. અને સાથે ગીર ગાયનું દૂધ આપણે જે સવારમાં દોઈએ. ઓહો
એમ તો દૂધ છે ને નોર્મલી હું પેલું કાચું દૂધ આવે ને એ નથી પીતો, પણ આ દૂધ ખરેખર પીવા લાયક છે. અસલ દૂધ કહીએ ને એ આ છે. કોઈ ટાઈપના ખાંડની કે કશાની જરૂર નથી, ડાયરેક્ટ જ પીઓ તો બી મજા આવે એવું દૂધ છે. આપણે રાત્રે પણ રોટલો ખાતો હતો, પણ આજે ઘરે છે ને હું રાત્રે બનેલો રોટલો છે ને ઠંડો ખાવાની મજા આવતી હોય છે. અત્યારે તો આ ગરમ ગરમ છે, પણ આની ઉપર જે ચટણી ગીરમાં છે ને ખાસ શું છે કે માખણ ને ઉપર જે જે ચટણી લાલ નાખે છે ને એની છે ને મારી એક ભાઈ જે રબારી છે મારી સાથે જોબ કરે છે એ આ વસ્તુ લઈને આવે કે રોટલા ઉપર એ ને માખણ ને આ લગાવ્યું હોય ચટણી છે, પણ એનો ટેસ્ટ છે ને અલગ હોય. પણ ગીરની મજા જીગરભાઈ અલગ છે. કે આપણે નસીબદાર છીએ આજે દિનેશભાઈની વાડીએ દિનેશભાઈના ફાર્મ હાઉસમાં આપણે બેસીને આની મોજ માણી કે આ વસ્તુ નસીબવાળાને મળતી હોય બરાબર ને. અને ગીર તો ગીર છે બાપ, કોક દી ગીરની અંદર ફરવા આવો અને એની પ્રકૃતિ જોઉં તો તમને ખબર પડે કે હું ગીર છે અને હું ગીરના માલધારી છે. આલુ પરોઠા જોડે જનરલી આમ દહીં ખાવામાં આવે છે. હા વાહ વાહ, આલુ પરોઠા જોવો ગાઈસ તમે, એકદમ મસ્ત સ્ટફિંગ ભરીને વ્યવસ્થિત એટલા હે ને એકદમ જાડા કે જાડો એકદમ મસ્ત જાડો છે અને પર આમ જો એકદમ સોફ્ટ અને દહીંને અરે બાપરે છકડાનો અવાજ તો જુઓ, કાનમાં વાગે છકડાનો અવાજ. ઓકે આ દહીં છે, દહીંમાં સિમ્પલ પેલું ધાણા જીરું છે એ નાખ્યું છે અને આ લસણની ચટણી નાખી છે દહીંની અંદર ટકાટક એકદમ. ઓહ હજુ મિક્સ કર, હજુ મિક્સ કર, જેટલું મિક્સ કરશે એટલો લાલ કલર થશે હેલે. અને આ થેપલાનું બંડલ લીધું છે, ફર્સ્ટ ક્લાસ ચાર પાંચ થેપલા લીધા છે અવાર અવારમાં અને મને લાગે છે સવારનું જમવાનું જ અહીંયા થઈ જશે. અરે જો કલર તો જો જબરદસ્ત જો. અને અમારી સાથે ત્રણ મહેમાન સાથે જોડાયા છે, ગીરના મહેમાન છે, અમારા ગીરના મહેમાન સાથે ત્રણ જોડાયા છે. માતાજી મસ્ત આલુ પરોઠા છોકરાઓ આલુ પરોઠા ઉડાડે છે અને અહીંયા અમે મસ્ત રોટલા ઉડાડીએ છીએ. જે આ લોકોનો ગોળ છે ને ગોળ, આ જે ગોળ છે એ એકદમ કહેવાય ને કે દેશી ગોળ છે મસ્ત. આ ગોળ જે તમે ખાશો ને આમ તમને એવું લિટરલ લાગશે કે કણી કણી આમ મોંમાં ફીલ થશે. ગોળને ચાવડ નથી પડ્યો, સીધો જેવું મોંમાં મૂકે ને એવો ઓગળી ગયો. પેલું મધ કેવું આમ તરત આમ પ્રસરી જાય એવી રીતે આ ગોળ પ્રસરી ગયો. લસણની ચટણી અને આવી રીતે આલુ પરોઠા જોડે ખાવામાં આવે છે મસ્ત. એકદમ જાડો જાડો થિકનેસ વાળો આલુ પરોઠા છે, આલુ પરોઠા કર્યો અને આ જે દહીં તૈયાર કર્યું છે આપણે આ દહીં. અરે વાહ મસ્ત, પેલું લસણની ચટણીનો ખટાશ વાળો દહીંનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે. સવાર સવારમાં આવી વસ્તુ મળી જાય ને તો દિવસ આપણો સારો જાય. ટૂંકા ટૂંકા ડ્રેસું પહેરવા, સદા પહેરવા, ત્યાર કહો સદા સદા એવા પહેરવા. અરે હું તો મોઢે કહું અને બીડી પીતી હોય એટલે સમય હોય. અરે મરી જાવ તમારે એવું નાની નાની છોકરીઓ ભાઈ. ગીર શું છે અને ગીરની પ્રકૃતિ શું છે એવો આ સાંઢબેળા નેસ છે કે ભગવતી પીઠળ અહીં બિરાજમાન છે અને એમ કહેવાય છે કે એના ઝાડ એવું બેડા નામનું ગીરની અંદર ઝાડ થાય છે અને બેડો એટલે એક એક વીઘાની અંદર પથરાઈ ગયેલો બેડો હતો અને કોક કવિરાજ આવી અને દુવા લલકારવા માંડ્યો કે માતાજી પહેલાં તારા દર્શન કોઈ નથી કરતો, આ બેડાના દર્શન કરે છે. એટલે આ નેહનું નામ હાંડબેડા પડ્યો. પ્રથમ સિંહનું લોકેશન અને સિંહ બતાવવાનું આ સાંઢબેડા નેસ્તી થયું. કોઈ પણ માલધારી ગીરમાંથી ભલે વિદેશ હોય કે બોર અમદાવાદ સુરત હોય અને અષાઢ મહિનાનો મેં મંડાય
અને મોરલા ગીરની અંદર ટેહોંક ટેહોંક કરે અને એનો ઇતિહાસ હોય એટલે એવો દુઓ કહે છે. કદોને રૂડી રડિયામણી અને ઓલી હરિયાળી ને વડી હેતાડ પણ ચરણ ચરણ ગીર નથી છોડવી. હર રે તળા પશુને પાછાવાર પણ ચરણ ચરણ ગીર નથી છોડવી. હર રે તળા પશુને પાછાવાર તું એકલા બીજો કોયલ નો રાગ પણ એ તો ગાડે ગાડે ટહુક તો મરલો. એમાં ડુંગડે જોને ગરજતો હવાજ પણ ચરણ ચરણ ગીર નથી છોડવી. અરે રે તાળા પશુને પાછા વાર.